કોરોના મહામારીના વચ્ચે સમગ્ર દેશમાં પહેલા લોકડાઉન અને ત્યારબાદ અનલોકના કારણે ધંધા રોજગારને મોટું નુકસાન થયું છે, ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતી કંપનીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. કોરોના કાળમાં લગ્ન સિઝન પણ નિષ્ફળ જતા હવે આયોજકોની આખરી આશા નવરાત્રિના આયોજનની છે અને સરકાર દ્વારા અંગે મંજૂરી મળે તેવી આશા સાથે ગરબા આયોજકો કમલમ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. आगामी दिवसों में नवरात्रि शुरुआत थवा जाई रही है त्यारे गरबा आयोजकों भाजप कार्यालय कमलम खाते पहुंचा था. तेमनी साथे अनेक गरबा कलाकारों अने गरबा प्रेमीओ पण जोड़ाया था अने गरबाना आयोजन अंगे मंजूरी मळे तेवी मांग करी हती. सरकार द्वारा अनलॉक एक बे अने त्रण मां अनेक छूटछाटो आपवामां आवी छे. त्यारे आगामी दिवसों में नवरात्रि त्यौहार में सरकार गाइडलाइन साथ गरबाना आयोजन ने मंजूरी आपे तेवी आशा आयोजकों सेवी रह्या छे. કમલમ ખાતે આયોજકોએ વિનંતી પત્ર આપી અને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે અગાઉ ગરબા આયોજકોએ મુખ્યપ્રધાન રૂપાણી સમક્ષ ગરબા યોજવાની મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરિસ્થિતિને અનુસાર નિર્ણય લેવામાં આવશે. ત્યારે હવે નવા ભાજપ પ્રદેશ સીઆર પાટીલ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે સોમવારે અને મંગળવારે અરજદારોની રજૂઆત સાંભળવાનું શરૂ કર્યું છે, ત્યારે ગરબા આયોજકોએ કમલમ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. બસ દેખો ને, અત્યારે લોકડાઉન પછી લોકડાઉનથી અમે બધા કલાકારો ઘરે જ બેઠા છીએ અને અત્યારે સરકારશ્રીએ જે સિનેમાગૃહો છે, થિયેટર છે, બધા મોલો છે, એ બધાને છૂટ આપી છે, તો અમને કલાકારોને કેમ નહીં. સંગીત કલાકાર સંગઠન છે અને અમુક અમારા એસોસિએશન છે, બધા જ બધા ભેગા મળીને સાઉન્ડવાળા છે, લાઇટવાળા છે, મંડપવાળા છે, કલાકારો છે, રિધમિસ્ટો છે, એ પ્રમાણે અમે ફોટોગ્રાફી છે, વિડીયોગ્રાફી, બધા જ બેરોજગાર થઈને બેઠા છે. તો અમને એવું થયું કે અહીંયા કમલમમાં આવીને આપણે આવેદનપત્ર આપી શકીએ જેથી સરકારશ્રી સાંભળે એમ અમારું. થોડું પાટીલ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે તથા જે પણ અમારા ધંધાને લગતા જે પણ અધિકારી શ્રી હોય એમને અમે રજૂઆત કરવા આવ્યા છે કે બધાના ધંધા રોજગાર ચાલુ થઈ ગયા. સિર્ફ ને સિર્ફ આ કલાકારો અને એની સાથે કનેક્ટેડ ઇવેન્ટ મેનેજમેન્ટ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, ડેકોરેશન, રસોઈયાઓ, આ ઘણા બધા અત્યારે એકદમ રોજી રોટી વગર બેઠેલા છે. તો ભવિષ્ય શું, બસ એ અમારી રજૂઆત છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.